કચ્છના દરિયે સ્થાનિક માછીમારોના જવા પર પ્રતિબંધ, તો પછી સૌરાષ્ટ્ર વિસ્તારની બોટો કઈ રીતે દરિયામાં માછીમારી કરે છે? સ્થાનિક માછીમાર સંગઠન દ્વારા જવાબદાર તંત્રો સામે વેધક સવાલ. કચ્છ જિલ્લામાં કચ્છના દરિયાઈ વિસ્તારમાં સ્થાનિક માછીમારોના જવા પર 1 જૂનથી પ્રતિબંધ લગાવવામાં આવ્યું છે અને સ્થાનિક માછીમારો 1 ઓગસ્ટ પછી માછીમારી માટે દરિયામાં પ્રવેશી શકશે, જેના કારણે સ્થાનિક માછીમારો માછીમારી કરી શકતા નથી. પરંતુ એ જ કચ્છના દરિયા કિનારા સુધી સૌરાષ્ટ્ર વિસ્તારની માછીમારી બોટો આરામથી ફરી રહી છે અને માછીમારી કરે છે. આમ એકને ઘોડ અને એકને ખોડ, આમ બેવડી નીતિ શા માટે? એવા વેધક સવાલ સાથે સ્થાનિક માછીમાર અગ્રણીઓએ પોતાની નારાજગી વ્યક્ત કરી હતી. સલાયા માછીમાર એસોસિએશનના પ્રમુખ અલી હુસેનભાઈએ આક્રોશ વ્યક્ત કરતા કહ્યું હતું કે કચ્છના સ્થાનિક માછીમારોને દરિયામાં માછીમારી કરવા માટે પ્રતિબંધ લગાવાયો છે, જ્યારે સૌરાષ્ટ્ર વિસ્તારના માછીમારો રીતસરથી અહીં આવી માછીમારી કરી રહ્યા છે, તેમના માટે કોઈ પ્રતિબંધ નથી. તેઓ જણાવતા સવાલ કરતા કહ્યું હતું કે કચ્છના દરિયા કિનારેથી હેરોઇન, ચરસ જેવા માદક પદાર્થોના પેકેટ અને થેલા બિનવારસુ હાલતમાં મળી રહ્યા છે. તેવા સંજોગોમાં અહીં છેક કિનારા સુધી પહોંચી આવતા કચ્છ બહારના માછીમારોની બોટોમાં શું થતું હશે, આ એક સવાલ થયા વિના રહેતો નથી. તેમણે લાગતા વળગતા તંત્રોની બેધારી નીતિ અંગે આક્રોશ વ્યક્ત કરતા જણાવ્યું કે મરીન પોલીસ, કોસ્ટગાર્ડ સહિતના તંત્રો આ મામલે ભેદી મૌન સેવી રહ્યા છે. અલી હુસેન ચબા ઉપરાંત વાઘેર સમાજના પ્રમુખ યાકુબ તૈયબ વાઘેર, અબ્દુલા ગોડિયા, શકીલ અલી મામદ ચમણિયા, ફિરોઝ વગેરે આ બાબતે તંત્ર સામે નારાજગી વ્યક્ત કરતા જણાવ્યું હતું કે ભાઈ, અમારી સમસ્યા એ છે કે હું અલી મોહમ્મદ હુસેન ચબા પ્રમુખ બોલું છું, મંડળીનો પ્રમુખ બોલું છું, સલાયા. જો અમારી બોટું 1 ઓગસ્ટ જો બંધ થાય છે, 1 જૂન જો, 1 જૂન જો બંધ થાય છે ને 1 ઓગસ્ટ જો ચાલુ થાય છે, તો અમારા કચ્છના જે માછીમાર છે, જેટલા પણ માછીમાર છે, મોઢવા, તગરી ને પાછળ લાઈજા, સલાયા, એ બધી બોટું બંધ જ છે. પણ દરિયામાં બહારની બોટું આવે છે, જો એ દરિયામાંથી મચ્છી પકડે જ છે, રાત રેડી પડી છે અહીંયાથી, એને કોઈ પણ કહેવાવાળો નથી. અમારા ઉપર જેટલા પણ કાયદા છે, અમે કાયદાનું પાલન કરીએ છીએ, પણ આ કેમ નથી કરતા? પાંધો ત્યાં ફિશરી નથી, કોસ્ટગાર્ડ નથી, કેમરીન પોલીસ નથી, બધી છે, તો એને પકડતા કેમ નથી? તો એ મચ્છી મારી લેશે તો અમારી 1 ઓગસ્ટ જો બોટું નીકળશે તો અમારે અહીંયા દરિયામાં વધશે શું? જો અમે મચ્છી પકડશું તો અમે તો ભૂખ મારવાના જ છે. તો એને પકડે, અમારા જે અમારા ઉપર કાયદો લાગે છે તો એના ઉપર શું કામ નથી લાગતો? તો અમારો કહેવાનું એ છે કે અમે આ અમે બંધ પડ્યા છે તો એને બંધ કરો, નહીં તો અમે ચાલુ કરાવો, નહીં તો અમે ચાલુ થઈ જશું પાછું, કે યા તો આ બોટું બંધ કરાવો યા તો અમે ચાલુ થઈ જશું. તો મહેરબાની કરીને તંત્રને આપ આ સમસ્યા વિશે તંત્રને આપે જાણ કરી હતી? બધાને અમે જાણ કરી હતી, ફિશરી ઓફિસને જાણ કરી હતી, મારા પાસે એની રિકોર્ડિંગ પછી ડાફરા સાહેબ કારણે છે, એને કીધો કે એ છે ઓફ સિઝનમાં અમારી જવાબદારી નથી આવતી, એ મરીન પોલીસની ને પોસ્ટગાર્ડની છે. તો જો એ આઈબી વાળો છે, એક મુંદ્રામાં કરીને ભાઈ છે, મારો દોસ્તાર છે, એને મોકલાવ્યો હતો, તો એ પોસ્ટગાર્ડને ને મરીન પોલીસને બેને મોકલાવ્યો હતો લેખિતમાં કે બોટું આ બહાર હાલે છે અને પકડો, આ એની મીઠી નજર ઉપર હાલે છે, નહીં તો દરિયામાં કાંઈ હાલી નહીં શકે એમ છે. આ હમણાં માંડવીનું પ્રકરણ કચ્છમાંથી આ ચરસનું ને એ આ કિનારા ઉપર નીકળે છે, હીરો નીકળે છે, ઘણું બધું નીકળે છે, તો બારાની આ બોટું છે શું કરતી હોય કોઈને ખબર છે? હા, તે આ કેની તંત્ર કહીને એના ઉપરથી પગલાં નહીં લેશે તો અમારી બોટું ચાલુ રાખશું અમે, યા તો એને બંધ કરાવે ને યા તો અમે ચાલુ કરાવી નાખશું. બધાને આપો તો પરમિશન, બધાને આપો, આ ઇન્ડિયા છે, બધા ઉપર કાયદો સરખો લાગે. અમારા ઉપર જે કાયદો લાગે છે એના ઉપર શું કામ કાયદો નથી લાગતો? તો અમારા તો બચ્ચા તો ભૂખે મરશે, ત્યાંથી મચ્છી તો બધા પકડી લેશે, મચ્છી પકડી લેશે ને અમે નીકળશું તો અમારા અમારા માટે આ દરિયામાં શું રહેશે? તો 40-50 બોટું રોજ ને રાત્રે આવે છે, તમે જોઈ શકો છો, આમાં લાઈટું બારે છે, એટલે પૂરો ગામ જેવો આમ દરિયામાં દેખાય છે, એટલી બોટું બારા દરિયામાં ભરી છે, એને કોઈ પકડવાવાળો નથી, એને મનાઈ શું કામ નથી કરતો તંત્ર? તો એને બંધ કરાવે યા તો અમે ચાલુ કરાવી નાખશું.
હા કે આ તો દર મહિને ચાલુ જ છે, જ્યારે જે વરાવરે ચાલુ છે કે બે મહિના સુધી અમારી બોટું બંધ રહે છે ને એ બોટું ચાલુ થઈ જાય છે, તો આમાંથી લાખો રૂપિયાનો ધંધો કરી લે છે. અમે જ્યારે સિઝનમાં નીકળીએ છીએ તો દરિયામાં મચ્છી જ નથી રહેતી, તો અમે ક્યાં જશું? તો અમે અમારા પાસે અમે એમ એમ કહીએ છીએ કે ભાઈ અમે રજા પરમિશન આપો, શું કામ ના આપે? સરકાર બીજા ઓને આપે છે તો અમે શું કામ નથી આપતી? તો પરમિશન વગર નીકળે છે તો એને શું કામ નથી પકડતી પોસ્ટકાર્ડ? તો પોસ્ટકાર્ડ બારા ફરે છે કે જે ગુમે છે બારા, તો શું કામ નથી પકડતી એને? એ અમે સમજ નથી પડતી કોઈ. હા, મને તો આવો લાગે છે કે આ તંત્રમાંથી મિલીભગત છે પોસ્ટકાર્ડની ને મરીનની, તો આ કંઈ હપ્તા વપ્તા લેતા હશે તો આ ચાલુ છે ને, નહીં તો આને પકડી લેશે, શું કામ નથી પકડતા એ? તો એને મહેરબાની કરી અને અમે રિક્વેસ્ટ કરીએ છીએ કે ગવર્મેન્ટ પાસેથી કે ભાઈ તમે આ બોટોવાળાને પકડો જલ્દી જ. આયુષી હેન્ડીક્રાફ્ટ એક્સક્લુઝિવ શોરૂમ, મેન્યુફેક્ચરિંગ શોરૂમ, હોલસેલ ભાવે રિટેલ. હેન્ડીક્રાફ્ટને લગતી તમામ આઇટમ અમારે ત્યાં વ્યાજબી ભાવે મળશે. અમારે ત્યાંથી ગાર્મેન્ટ, બેગ, ફૂટવેર, જ્વેલરી, બેડશીટ, સાડી, શોપીસ હોલસેલ ભાવે રિટેલમાં મળશે. ગિફ્ટ આર્ટિકલ્સ, અવનવા પ્રકારની શોપીસ, ગિફ્ટ આઇટમો. એક વખત ખરીદી કરવા આવો માંડવી મધ્યે આવેલ વિશ્વાસપાત્ર સ્થળ. સરનામું નોંધી લેશો, માંડવી ભુજ હાઈવે રોડ, VRTIની સામે સ્માર્ટ બજાર, રિલાયન્સ મોલની બાજુમાં માંડવી, કચ્છ. મોબાઈલ નંબર નોંધી લેશો, 7600515317, 9900441517. અમારું નામ અબ્દુલ્લા મામેન દોડિયા અને આમ આદમી પાર્ટીનું કચ્છ જિલ્લાનું પ્રમુખ છું. આ મારો ભાણેજ છે અલી મહમદ હુસેન. આ કચ્છ જિલ્લાનું પ્રમુખ છે મંડળીનું. એટલે અમારી સમસ્યા એ છે, હમણાં બે મહિના થયા અમારી જ્યારે બોટું અહીંયા બંધ થાય છે ત્યારે એ લોકો બહારના બોટું આવે છે એ ચાલુ રાખે છે. હવે કારણ કે અમે બંધ કરાવીએ છીએ ને એ લોકો ચાલુ રાખે છે એ તો વાજબીસર નથી, કારણ કે અમારી બોટું અહીંયા કસ્ટમની સામે જ પડી છે. ને બીજો અમારી રજૂઆત છે તંત્ર પાસેથી, કે રજૂઆત એ છે આવતે વર્ષ અમારી બોટોનું કેટલું નુકસાન થયું હતું વાવાઝોડામાંથી ને કેટલો અમારી બોટોનું નુકસાન થઈ ગયો છે એ પણ કંઈ જાતનું અમે સરકાર તરફથી કાંઈ પણ વળતર નથી મળ્યો. અમારી બોટું જેટલી મોટું નુકસાન થયો હતો એના નામ બામને બધે આવી ગયા છે, પણ એને અમારી બોટોને કાંઈ જાતનું વળતર નથી મળ્યો. હમણાં પણ આ સરકાર કંઈક યોજના કાઢ્યો છે, એની સબસિડી મળશે, તમે આ મળશે તે મળશે. હજી ડી સુધી કોઈ પણ મચ્છીમારવાળા પાસેથી ફિશરીવાળા મેટિંગ કરવા માટે તૈયાર નથી, કારણ કે 115-20 બોટું છે. અમે માછીમાર જશે તો ક્યાં જશું? અમે ફિશરી પાસેથી જશું. અમારો પ્રમુખ, અમારો ભાણેજ કેટલા 2-4 લેટર લખ્યા છે ઉપરથી કોઈ જાતનું અમારા માછીમારની કોઈ સાંભળતો નથી ને અમે સન્ના માછીમાર છીએ સાહેબ. મહેરબાની કરીને અમારા માથે ધ્યાન આપો ને અમારા બચ્ચા રોજી રોટી માથેથી અહીંયા બધે ભર્યા છે, નથી લોનું આપતા, નથી સબસિડી આપતા. ને હમણાં પણ અમારા જે લોનું હમણાં અમારા લાયસન્સ ને કોલ ને હમણાં ફિશરીમાં બંધ પડ્યા છે એ પણ હજી ડી સુધી પડ્યા છે. એટલે સરકારી ફિશરી ઓફિસર કોઈક જાતનું માછીમારવાર માથે કોઈ પણ ધ્યાન નથી દેતા, એ અમારી વિનંતી છે તંત્ર પાસેથી. બસ, અબ્દુલ્લા મામન દોડિયા. સંગાર ફાર્મ એન્ડ નર્સરી, અમારે ત્યાંથી દરેક જાતના ફળ, ઝાડ તેમજ ફૂલ છોડના રોપા તેમજ કલમોના સુશોભનના રોપા અમારે ત્યાંથી ખાતરીપૂર્વક મળશે. સરકાર માન્ય નર્સરી એક વખત અવશ્ય મુલાકાત લેજો. સંપર્ક કરો શ્રી સંગાર શ્યામજીભાઈ, ગામ પીપરી, તાલુકો માંડવી, કચ્છ. અમારા મોબાઈલ નંબર નોંધી લેશો, નારાયણભાઈ એસ સંગાર, 9825418961, 9925603172. રામજીભાઈ આર સંગાર,
9106144 99094 50515